नमस्कार विद्यार्थी मित्रों, आज आपने भौतिक विज्ञान में प्रकरण में एकम तथा मापन स्वाध्याय दाखला की चर्चा करीशु। अगो आपने 2.3 सुधी ना प्रश्नों पूरा करेला छे, हवे आपने स्वाध्याय 2.4 नंबर ना प्रश्न ऊपर जाइए। स्वाध्याय नो जे 2.4 नंबर नो प्रश्न छे, एनी अंदर आपने रकम आ मुजब आपेली छे। रकम आ रीतनी छे, આ કથનને સ્પષ્ટ રીતે સમજાવો। કથન આપેલું છે, સરખામણી માટેના માનાંકોની સ્પષ્ટતા કર્યા વગર કોઈ પારિમાણિક રાશિ મોટી છે કે નાની તેમ કહેવું અર્થહીન છે। આ બાબતને ધ્યાનમાં રાખી નીચે આપેલ કથનોને જરૂરિયાત મુજબ ફરીથી લખો। મિત્રો, અહીંયા જે સ્ટેટમેન્ટ આપેલું છે એમાં એવું કહેલું છે કે સરખામણી કર્યા વિના કોઈ ભૌતિક રાશિનું મૂલ્ય મોટું છે કે નાનું એ કહેવું અયોગ્ય છે અથવા અર્થહીન છે। કેવી રીતે? તો ધારો કે હું એમ કહું કે આ રૂમનું ક્ષેત્રફળ ઘણું વધારે છે। હવે જો એની કમ્પેરિઝન હું બોર્ડના સંદર્ભમાં કરું તો ચલો એ મોટું થશે, પરંતુ સોસાયટીના એરિયાના સંદર્ભમાં કરું, જિલ્લા સાથે કરું કે પછી દેશના ક્ષેત્રફળ સાથે કરું તો એ ક્ષેત્રફળ એ શું બનશે? ઘણું નાનું બનશે। એટલે કોઈ વસ્તુ નાની છે કે મોટી, કોઈ ભૌતિક રાશિ નાની છે કે મોટી એ ક્યારે નક્કી કરી શકાય? જ્યારે એની કોઈ સાથે સરખામણી કરવામાં આવે ત્યારે, બરાબર। તો અહીંયા એના માટેના 4-5 સ્ટેટમેન્ટો આપેલા છે, એ સ્ટેટમેન્ટ જોઈએ આપણે સ્ટેપ બાય સ્ટેપ। પહેલું સ્ટેટમેન્ટ આપેલું છે કે પરમાણુ ખૂબ જ નાના પદાર્થ છે। હવે આ સ્ટેટમેન્ટ અધૂરું કહેવાય, કારણ કે પરમાણુઓ નાના પદાર્થ છે પણ કોની કમ્પેરિઝનમાં ખૂબ નાના કહેવાય? તો પેનની સરખામણીમાં, પુસ્તકની સરખામણીમાં, બોર્ડની સરખામણીમાં, અણુની સરખામણીમાં લઈએ તો અણુની સરખામણીમાં પરમાણુ ખૂબ નાના ના કહેવાય, ખાલી નાના કહેવાય, અને ઇલેક્ટ્રોન પ્રોટોનના સરખામણીમાં લઈએ તો એના કરતા મોટા છે। એટલે અહીંયા સરખામણી કરવા માટે આપણને એ બાબત સ્પષ્ટ કરેલી છે કે સરખામણી કર્યા વિના કોઈ ભૌતિક રાશિ નાની છે કે મોટી તે કહેવું અર્થહીન છે। બીજું સ્ટેટમેન્ટ આપેલું છે, જેટ પ્લેન ખૂબ જ ઝડપથી ચાલે છે। હવે જેટ પ્લેન ખૂબ ઝડપથી ચાલે છે તો એ કોની સરખામણીમાં ઝડપથી ચાલે છે? તો એના માટે આપણે સરખામણી કરવી પડે કે સાયકલની ઝડપ કરતા જેટ પ્લેનની ઝડપ વધારે છે કે બાઇકની ઝડપ કરતા જેટ પ્લેનની ઝડપ વધારે છે। તો આ રીતના સ્ટેટમેન્ટ આપણે સુધારીને અહીંયા લખવાની જરૂર પડે છે। હવે આના માટે કોઈ પર્ટીક્યુલર આન્સર ફિક્સ ના કરી શકાય કે બાઇક જ લેવું કે પ્લેન લેવું, માણસની સરખામણીમાં પણ તમે એને લખી શકો છો। આગળ આપેલું છે સી વિભાગની અંદર, જ્યુપિટરનું દળ ઘણું વધુ છે। મિત્રો, જ્યુપિટર એ ગુરુ ગ્રહ તરીકે આપણે જેને ઓળખીએ છીએ એનું દળ આમે વધારે છે, પણ કોની સરખામણીમાં? તો કે ચંદ્રના દળની સરખામણીમાં, પેનના દળની સરખામણીમાં। એના માટે પણ આપણે શું કરવું જોઈએ? સરખામણી કરવી જોઈએ, કારણ કે સૂર્યની સરખામણીમાં જોવા જઈએ તો એ સ્ટેટમેન્ટ ખોટું પડે, ખૂબ વધારે છે। માટે આ સ્ટેટમેન્ટ પણ આપણે સુધારીને લખવું જોઈએ। એના પછી લખેલું છે કે આ રૂમમાં રહેલી હવામાં અણુઓની સંખ્યા ખૂબ જ વધારે છે। હવે રૂમ છે એમાં રહેલા હવાના અણુઓની સંખ્યાની વાત કરેલી છે, તો એ કઈ વાતાવરણના અણુ કરતા વધારે નથી, પરંતુ માની લો કે તમે કોઈ એવી સંખ્યા લો છો, એક પાત્ર લો છો, એમાં રહેલા વાયુના એક ફુગ્ગામાં હવા ભરવામાં આવે અને એની સરખામણી જ્યારે કરવામાં આવે રૂમ સાથે, તો કહી શકાય કે ફુગ્ગામાં રહેલા હવાના અણુઓની સંખ્યા કરતા રૂમમાં રહેલા હવાના અણુઓની સંખ્યા ખૂબ વધારે છે। આગળ આપેલું છે, ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન વધુ દ્રવ્યરાશી છે। હવે આ જે સ્ટેટમેન્ટ છે એ સત્ય છે, કારણ કે ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન એ આપણે જાણીએ છીએ કે 1836 ગણો ભારે છે। તો અહીંયા એ સ્ટેટમેન્ટ સત્ય સ્વરૂપે આપેલું છે। અને છેલ્લો લખેલું છે એફ ની અંદર કે પ્રકાશની ઝડપ કરતા ધ્વનિની ઝડપ ખૂબ જ ઓછી છે। અહીંયા પણ સ્પષ્ટતા કરી દીધી, પ્રકાશની ઝડપ આપણે કેટલી લઈએ છીએ? પ્રકાશની જે ઝડપ છે અહીંયા આપણે c = 3×10^8 મીટર પર સેકન્ડ લઈએ છીએ, અને ધ્વનિની જે ઝડપ છે v તે 332 મીટર પર સેકન્ડ પ્રાપ્ત થાય છે। તો આ બંનેની સરખામણી કરીએ તો આ કિંમત ઘણી મોટી છે, c is too much greater than
वी બરાબર તો આ પણ વિધાન સત્ય આપેલું છે એટલે અહીંયા ઈ અને એફ વિધાનો એ સાચા છે અને એ બી સી ડી એને આપણે રી રાઇટ કરવા પડશે કારણ કે એ વિધાનો અધૂરા ગણાય તો અહીંયા પહેલો પ્રશ્ન આપણો પૂરો થાય છે કે સરખામણી માટેના માનકોની સ્પષ્ટતા કર્યા વગર કોઈ ભૌતિક રાશિ મોટી છે કે નાની તે કહેવું અર્થહીન છે સર હવે 2.5 ઉપર જઈએ આપણે 2.5 નંબરનો જે પ્રશ્ન છે એની રકમ આ મુજબ છે લંબાઈનો 9 એકમ એવી રીતે પસંદ કરવામાં આવે છે કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ 1 એકમ થાય હવે જુઓ તમે જાણો છો શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી છે હમણાં જ લખ્યું આપણે 3×10^8 મીટર પર સેકન્ડ હવે પ્રશ્નમાં કહેલું છે કે લંબાઈનો 9 એકમ કેવી રીતે પસંદ કરવામાં આવે કે જેથી આ જે ઝડપ છે એ કેટલી થઈ જાય 1 1 ન્યુ લેન્થ યુનિટ પર સેકન્ડ એટલે અહીંયા એનો મતલબ એવો થયો કે 3×10^8 મીટર 1 લંબાઈનો 9 એકમ થશે લંબાઈનો 9 એકમ 1 ન્યુ લેન્થ યુનિટ કેટલું થશે 3×10^8 મીટર પ્રશ્નમાં કહેલું છે કે જો પ્રકાશને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનો અંતર કાપતા લાગતો સમય જે છે પ્રકાશ ને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા લાગતો સમય આપી દીધેલો છે T=8 મિનિટ અને 20 સેકન્ડ છે તો લંબાઈના નવા એકમ સંદર્ભે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું થશે આપણે અહીંયા શોધવાનું કીધું છે લંબાઈના નવા એકમ માં પૃથ્વી ડિસ્ટન્સ બિટવીન અર્થ ટુ સન કેટલું હવે આ જે પ્રશ્ન છે આ આપણે ઘણો હોય તો એના માટે આપણે જોડે અંતર માપવું હોય આ શું છે અંતર અંતર શોધવું હોય તો શાની જરૂર પડે તો એક સમયની જરૂર પડે અને એક ઝડપની જરૂર પડે આ દાખલા પૂરતી આપણે વાત કરીએ ઝડપ આપી દીધેલી છે કેટલી છે ઝડપની કિંમત છે 1 ન્યુ લેન્થ યુનિટ બાય સેકન્ડ અને આપણે અહીંયા સમય આપી દીધેલો છે 8 મિનિટ 20 સેકન્ડ તો આ 8 મિનિટ 20 સેકન્ડ બરાબર કેટલા થાય તો એની સેકન્ડ કરી નાખી તો 8 મિનિટ ની સેકન્ડ કરીશું એટલે 8×60 થશે 8×60 કરીશું એટલે એનો જવાબ મળશે 480 480 + 20 તો આનો જવાબ આપણને કેટલો મળે છે 500 સેકન્ડ 500 સેકન્ડ જેટલો સમય લાગે એટલે t આપણની t ની વેલ્યુ આપણી જોડે છે ડી શોધો છે અને ઝડપ આપી દીધી છે તો મિત્રો ડીઈએસ નો જવાબ કેટલો થશે અહીંયા તો ડીઈએસ નો જવાબ મેળવી અંતર બરાબર અંતર ડિસ્ટન્સ બિટવીન અર્થ ટુ સન બરાબર શું લખીશું ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય મિત્રો ઝડપ આપણી જોડે આપી દીધેલી છે 1 ન્યુ લેન્થ પર સેકન્ડ અને સમય આપણે અહીંયા શોધી લાયા 500 સેકન્ડ તો આ જે જવાબ છે આમાંથી સેકન્ડ સેકન્ડ નીકળી જશે અને બાકી વધશે 1×500 તો જવાબ મળે છે અહીંયા 500
અને લંબાઈનો નવો એકમ ન્યુ લેન્થ યુનિટ બરાબર જેની કિંમત આપણે ઓલરેડી અહીંયા આ રીતે ધ્યાનમાં લીધેલી છે તો આ રીતે આપણે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું જે અંતર છે એ નવા એકમના સંદર્ભમાં પ્રાપ્ત થાય છે તો આ એક્ઝામ્પલ અહીંયા પૂરો થઈ જાય છે 2.5 પછી 2.6 આપેલું છે એક્ઝામ્પલ 2.6 એની જે રકમ આપેલી છે એ જોઈએ આપણે 2.6 ની અંદર પ્રશ્ન પૂછેલો છે લંબાઈના માપન માટે નીચેના આપેલા સાધનો પૈકી કયું સાધન વધુ સચોટ છે મિત્રો આગળ આપણે સચોટતા અને ચોકસાઈની વાત કરી તો આગળ વાત થઈ એ પ્રમાણે સચોટતા કોને કહેવાય તો જે સાધન જેટલું વધારે નાનામાં નાનું માપ લઈ શકે એની સચોટતા કેવી ગણાય વધુ ગણાય હવે તમે જુઓ અહીંયા સચોટતા જે છે એ કયા સાધનની વધારે છે એવો પ્રશ્ન પૂછેલો છે તો સચોટતા માટે આપણે અહીંયા પહેલા પ્રશ્નમાં કીધું છે વર્નિયર કેલિપર્સ અને એની અંદર કેટલા કાપા આપેલા છે તો એમાં એવું લખેલું છે કે 20 વિભાગ છે એમાં કેટલા વર્નિયર સ્કેલ ઉપર 20 વિભાગ છે હવે બરાબર સમજી લેજો વર્નિયર કેલિપર્સ તમે પ્રેક્ટિકલ ની અંદર ઉપયોગ કરો છો 20 વિભાગ વાળા વર્નિયર કેલિપર્સ નું લઘુત્તમ માપ કેટલું થાય મારે એ શોધવું છે તો અહીંયા લઘુત્તમ માપ શક્તિ લઘુત્તમ માપ શક્તિ મેળવવા માટે આપણે વર્નિયરના મુખ્ય સ્કેલ પરના એક વિભાગનું મૂલ્ય લઈએ છીએ મુખ્ય સ્કેલ ઉપર એક વિભાગ જે છે એ કેટલા મૂલ્યનો હોય છે તો એની વેલ્યુ આપણને 1 mm મળે છે 1 મિલીમીટર માપપટ્ટીની અંદર જે તમે આ છે માપપટ્ટી આ માપપટ્ટીની અંદર સેમ માપપટ્ટી મુખ્ય સ્કેલ તરીકે હોય છે અને આના 20 એક વિભાગ 1 સેન્ટીમીટરમાં 20 વિભાગો આવે એટલે અહીંયા 1 mm ભાગ્યા વર્નિયર સ્કેલ પરના વિભાગની સંખ્યા 20 વડે એને ભાગી દઈએ તો આનો જવાબ આપણને કેટલો મળશે 1 ભાગ્યા 2 કરીએ તો 0.5 થાય તો 1 ભાગ્યા 20 કરીશું તો 0.05 મિલીમીટર તો અહીંયા તમને લમાસ જે પ્રાપ્ત થાય છે એ લમાસ 0.05 mm એટલે કે 0.5 આ કોની લઘુત્તમ માપ શક્તિ મળી વર્નિયર કેલિપર્સ માટે જેની અંદર 20 વિભાગો છે વર્નિયર વિભાગ વર્નિયર સ્કેલ પર 20 વિભાગો હોય તો આખી લઘુત્તમ માપ શક્તિ થાય તમે જે વાપરો છો પ્રેક્ટિકલ ની અંદર એ 10 વિભાગ વાળું હોય છે એમાં 10 વિભાગો હોય છે તો એની લઘુત્તમ માપ શક્તિ 1/10 એટલે 0.1 mm એટલે કે 0.01 સેન્ટીમીટર થાય છે અહીંયા આપણને 20 વિભાગો વાળું આપેલું છે તો એનો જવાબ આપણે 0.05 સેન્ટીમીટર લઈશું બી પ્રશ્ન કહેલો છે અહીંયા બી ની અંદર ક્વેશ્ચન આપેલો છે કે એક સ્ક્રુ ગેજ જેનું પેચ અંતર સ્ક્રુ ગેજ ની વાત કરેલી છે આ સ્ક્રુ ગેજમાં પેચ અંતર હવે આ બધી બાબતો મિત્રો તમે પ્રેક્ટિકલમાં શીખશો કે પેચ અંતર કોને કહેવાય ધારો કે માઇક્રોમીટર સ્ક્રુ ગેજ છે અને હું એક આંટો ફેરવું આ રીતે આખો અને એ મુખ્ય સ્કેલ ઉપર જેટલું ખસે તો એને રેખીય સ્કેલ ઉપર કાપેલું જે અંતર છે એને આપણે પેચ અંતર કહીએ છીએ એટલે અહીંયા સ્ક્રુ ગેજ માટેનું પેચ અંતર આપી દીધેલું છે 1 mm અને આગળ રકમમાં લખેલું છે કે વર્તુળાકાર સ્કેલ પર 100 વિભાગ છે વિભાગની સંખ્યા 100 તો લંબાઈ કેટલી થાય તો આની લઘુત્તમ માપ શક્તિ મેળવવા માટે પેચ અંતર પેચ અંતરને p કહીએ અને વિભાગોની સંખ્યાને n કહીએ તો p / n આ p છે આ n છે તો 1 mm / 100 આનો જવાબ મેળવીશું તો એ આપણને પ્રાપ્ત થશે અહીંયા
एक भागे सौ करीशु तो 0.01 मिलीमीटर अने आने सेंटीमीटर में लखीए तो 0.001 सेंटीमीटर। तो आज वेल्यू छे ए आ वेल्यू करता थोड़ी नानी छे, एनो मतलब एवो थयो के वर्नियर कैलिपर्स करता स्क्रू गेज थोड़ू वधारे सचोट मूल्य आपे छे। अने सी प्रश्ननी अंदर कहेलू छे, सी नी अंदर कहेलू छे के एक प्रकाशी यंत्र जे प्रकाशी तरंग लंबाई सुधी नी लंबाई मापी सके छे, अहींया प्रकाशीय यंत्र એટલે તમે એમ સમજી લો કે માઇક્રોસ્કોપ છે, આ માઇક્રોસ્કોપ ની લઘુત્તમ માપ શક્તિ કેટલી થાય? તો એમને અહીંયા સ્પષ્ટ કર્યું કે પ્રકાશીય યંત્ર ક્યાં સુધી વેલ્યુ માપી શકે છે, તો પ્રકાશની તરંગ લંબાઈ, પ્રકાશની તરંગ લંબાઈ, મિત્રો તમને પ્રકાશની તરંગ લંબાઈનો થોડો ખ્યાલ છે, 10મા ધોરણમાં આવે છે કે પ્રકાશની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ થી કેટલી, 7000 એંગસ્ટ્રોમ જેટલી હોય છે। હવે આની વેલ્યુ ફિક્સ નથી હોતી, તો આપણે અહીંયા ધારી લઈએ કે આની તરંગ લંબાઈની વેલ્યુ છે લેમ્ડા એ 5000 એંગસ્ટ્રોમ છે, તો આ એંગસ્ટ્રોમ ને આપણે મીટર માં કે સેન્ટીમીટર માં લઈ લેવા છે। અહીંયા આપણે મીટર, તમને ખ્યાલ છે કે 5000 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત મીટર થાય। હવે આને તમે સેન્ટીમીટર માં લખો તો લેમ્ડા નો જે જવાબ છે કેટલો થશે, મીટર ના સેન્ટીમીટર જાણીએ છીએ 2 ઘાત ઊંચી થઈ જશે, ઋણ ઘાત છે એટલે, તો 5 ગુણ્યા 10 ની 7 માઈનસ 7 ઘાત, અને એના પણ હજી 2 ઘાત નો ઘટાડો કરીએ તો સેન્ટીમીટર માં જવાબ પ્રાપ્ત થશે 5 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત સેન્ટીમીટર। મિત્રો આ ત્રણ વેલ્યુ ને આપણે સરખાવીએ 1 2 અને 3, આ ત્રણ માંથી નાનામાં નાની વેલ્યુ કઈ છે, તો જેની કિંમત ઘાતની અંદર ખૂબ નાની હોય, અહીંયા તમે જુઓ 1 ગુણ્યા 10 ની માઈનસ 3 લખાય 5 ગુણ્યા, અને અહીંયા તો 5 ગુણ્યા 10 ની માઈનસ 5 છે, તો સૌથી વધારે સચોટ મૂલ્ય કોણ આપશે, સચોટતા પ્રકાશીય ઉપકરણની મળશે, કારણ કે સૌથી નાની વેલ્યુ લઘુત્તમ માપ શક્તિની દ્રષ્ટિએ વિચારીએ તો આ છે, આ બંને કરતા પણ નાની છે, માટે કહી શકાય કે અહીં સચોટતાનું મૂલ્ય એ પ્રકાશી યંત્ર માટે કેવું હશે, ખૂબ નાનું હશે, એટલે એ વધારે સચોટ મૂલ્ય આપશે। તો આ પ્રશ્ન અહીંયા પૂરો થઈ જાય છે। 2.7 ની જે રકમ આ મુજબ આપેલી છે, એક વિદ્યાર્થી 100 મોટમણી ધરાવતા માઇક્રોસ્કોપ વડે માનવ વાળની જાડાઈ માપે છે, અહીંયા તમને આપેલું છે 2.7 પ્રશ્ન આપેલો છે, મોટવણી તેને આપણે મેગ્નિફિકેશન કહીએ છીએ, જેની વેલ્યુ 100 છે, એક સાધન માઇક્રોસ્કોપ છે જેની મોટવણી 100 આપેલી છે અને માનવ વાળની જાડાઈ એ માપે છે, તો એને માનવ વાળની જાડાઈ પ્રતિબિંબ કેટલી આપેલી છે, 3.5 એમએમ છે, 3.5 મિલીમીટર। તો વાળની અંદાજિત જાડાઈનું માપ શોધો, વાળની અંદાજિત જાડાઈ સાચી જાડાઈ, જુઓ પ્રશ્ન એકદમ નાનો છે, સમજ પડે રીતનો છે, ધારો કે તમે પ્રયોગ કરો છો અને એ પ્રયોગની અંદર માઇક્રોસ્કોપની મદદથી કોઈ વસ્તુને જુઓ છો, તો એ વસ્તુ જે
ખરેખર છે એના કરતા ઘણી મોટી દેખાય છે. અહીંયા મેગ્નિફિકેશન 100 આપેલું છે તો એવું દર્શાવે છે કે વસ્તુ 100 ગણી દેખાય છે. હવે જે પ્રતિબિંબ છે એની જાડાઈ આપી દીધી કે વાળની જાડાઈ 3.5 mm મળે છે. તો ખરેખર વાળની જે જાડાઈ હશે વાસ્તવિક જાડાઈ એ કેટલી હશે? તો એને શોધવું હોય તો મોટરની પ્રતિબિંબની જાડાઈ અને વસ્તુની જાડાઈ એ સૂત્રો આપણે વાપરી શકીએ. 10મા ધોરણમાં મોટરનીનું સૂત્ર ભણ્યા છો, મોટરની m અહીંયા રેખીય મોટરની આવે તો આ રેખીય મોટરનીનું સૂત્ર તમે જાણો છો, પ્રતિબિંબની જાડાઈ ભાગ્યા સાચી જાડાઈ વસ્તુની. વસ્તુ એટલે અહીંયા શું સમજવાનું છે? વાળની વાળની અંદાજિત જાડાઈ. હવે આ તમારે શોધવું છે. તો આ જવાબ મેળવવા માટે મોટરની જે છે એ ભાગાકારમાં આપણે પ્રતિબિંબની જાડાઈ આપેલી છે તો અહીંયા જવાબ આવશે વાળની અંદાજિત જાડાઈ બરાબર પ્રતિબિંબની જાડાઈ ભાગ્યા મોટરની. અને ઓલરેડી પ્રતિબિંબની જાડાઈ આપી દીધેલી છે 3.5 મિલીમીટર ભાગ્યા 100. તો આનો જે જવાબ છે એ આપણને પ્રાપ્ત થાય છે 100 વડે ભાગી દેશું તો 0.035 મિલીમીટર. હવે મિલીમીટરમાં રાખશો તો પણ ચાલશે અને સેન્ટીમીટર કે મીટરમાં લીધું તો પણ ચાલશે. તો અહીંયા વાસ્તવિક જાડાઈ વાળ આટલી જાડાઈ ધરાવતો હોવો જોઈએ. સાથે મિત્ર 2.8 નંબરના પ્રશ્નમાં નીચેના પ્રશ્નના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, તમને એક દોરી અને મીટર પટ્ટી આપેલ છે, તમે દોરીની જાડાઈ કેવી રીતે નક્કી કરશો? પહેલા પ્રશ્નમાં કહેલું છે કે એક મીટર પટ્ટી છે અને એક દોરી આપેલી છે. ધારો કે આ દોરી છે અને આ છે મીટર પટ્ટી. તમે ઓલરેડી મીટર પટ્ટી અને દોરી વિશેની માહિતી ધરાવો છો. હવે તમને કહેલું છે કે દોરીની જાડાઈ શોધો, દોરીની જાડાઈ કેવી રીતે નક્કી કરશું? અહીંયા આપણે તમને ખ્યાલ છે કે દોરી ઘણી પાતળી હોય છે. હવે આ પાતળી દોરી 1 mm કરતા પણ નાની વેલ્યુ ધરાવતી હોય જાડાઈની, તો આવી દોરીની જાડાઈ માપવી હોય તો શું કરવું જોઈએ? શું આપેલું છે? એક મીટર પટ્ટી આપેલી છે અને એક દોરી આપેલી છે. ધારો કે દોરીની લંબાઈ L છે, આવી એક દોરી આપેલી છે અને એની જાડાઈ શોધવાનું કીધેલું છે. આ દોરી કેટલી થિકનેસ ધરાવે છે? ઇન શોર્ટ બીજું કેવું હોય તો દોરીનો વ્યાસ શોધવાનું કીધેલું છે. તો કેવી રીતે શોધી શકાય? મિત્રો સમજો કે આપણી જોડે આ એક મીટર પટ્ટી છે. આ મીટર પટ્ટી ઉપર હું દોરીને આ રીતે વીંધી દઉં. આ મીટર પટ્ટી છે, આ મીટર પટ્ટી ઉપર મારી જોડે જે દોરી છે એને હું સ્ટેપ બાય સ્ટેપ વીંધી દઉં, એકબીજાને અડી અડીને રે આટાઈ રીતે. ધારો કે અહીંથી સ્ટાર્ટ કરું છું વીંધવાનું, એની બાજુનો આટા એને અડેલો રહે. અહીંયા તમને દેખાય એટલા માટે, આટા દેખાય એટલા માટે હું થોડીક જગ્યા રાખું છું. તમે સમજી લેજો કે આ રીતે બધા જ આટાઓ, માની લો કે જે દોરી હતી એ જ્યારે વીંટવામાં આવે છે ત્યારે આટલા ભાગ સુધી શું થઈ જાય છે? સમાય છે. તો આ વેલ્યુ તમે માપપટ્ટીની મદદથી માપી શકો. દોરીની લંબાઈ તો ઘણી લાંબી હતી પણ જ્યારે એને મીટર પટ્ટી ઉપર આ રીતે વીંટી દેવામાં આવી, આ મીટર પટ્ટી છે, આ રીતે આની ઉપર આજુબાજુ બિલકુલ જગ્યા રાખવાની નથી, ટચ કરાવીને વીંટવાની છે. જેમ તમે જોયું હશે કે આપણે છોકરાઓ બેટની જે ગ્રીપ છે મજબૂતાઈ માટે શું કરે છે, એ બેટની જે પકડ રાખવા માટે આપણે શું કરીએ છીએ,
દોરી વીંટીએ છીએ અને એની ઉપર ગ્રીપ ચડાવીએ છીએ, તો એમાં જે દોરી જે રીતે પાસ પાસે વીંટેલી હોય છે એક સેજ પણ જગ્યા રાખે વિના એ રીતે આપણે દોરીને વીંટવાની છે. અને આની લંબાઈ ધારો કે L મળે છે વીંટેલી દોરીની લંબાઈ, અને આની ઉપર આટાની સંખ્યા N મળે છે. તો આ L અને N ઉપરથી તમે દોરીની જાડાઈ શોધી શકો. કેવી રીતે શોધી શકાય? તો ધારો કે L લંબાઈની કિંમત તમને મળે છે 10 સેન્ટીમીટર અને એમાં 20 આંટા રહેલા છે, તો એક આંટાની જાડાઈ કેટલી? એ રીતે ગણી શકાય. તો આપણે આને દોરીની જાડાઈ શોધવા માટે શું કરીશું? તો દોરીની જાડાઈ જે છે એ દોરીની જાડાઈ જેને આપણે વ્યાસ કહીશું ડાયામીટર એમ ડી બરાબર L ભાગે એમ. તો આ રીતે તમે દોરીની જાડાઈ નક્કી કરી શકો છો. આમ તો આના માટે તમારે બીજું સાધન વાપરવું પડે, સ્ક્રુ ગેજ કે એ રીતનું પણ નથી. ધારો કે આ પરિસ્થિતિ આ પ્રમાણે આપેલી છે અને તમારે દોરીની જાડાઈ માપવી છે, તો એના માટે તમારે આ મેથડનો ઉપયોગ કરવો જોઈએ. હવે આપણે આના બી વિભાગ ઉપર જઈએ. બી વિભાગનો પ્રશ્ન આપેલો છે કે એક સ્ક્રુ ગેજનું પેચ અંતર 1 mm છે, વર્તુળાકાર સ્કેલ પર 200 વિભાગો છે, એટલે તમને P અને L આપી દીધા છે સ્ક્રુ ગેજ માટે. એનો P ની વેલ્યુ આપી દીધેલી છે 1 mm અને વિભાગોની સંખ્યા 200 છે. હવે આ બંને વેલ્યુ આપેલી છે. પ્રશ્ન પૂછેલો છે કે શું તમે વિચારી શકો છો કે વર્તુળાકાર સ્કેલ પર વિભાગોની સંખ્યા સ્વેચ્છાએ વધારી તેની સચોટતા વધારી શકાય? મિત્રો જુઓ, અહીંયા લઘુત્તમ માપ શક્તિના સંદર્ભમાં વાત કરે છે. આગળ હમણાં જ આપણે વાત કરી કે સ્ક્રુ ગેજ જે છે એની લંબાઈ એ P અને L ના ગુણોત્તર ઉપરથી મળે છે. હવે P અને L નો જે ગુણોત્તર છે અહીંયા P / L 1/200 કરીએ, એના કરતા 1/500 કરી 1/1000 કરી તો નાનો જવાબ મળવાનો છે. તો લંબાઈ તો મોટી થાય છે, પણ શું થશે? લઘુત્તમ માપ શક્તિ એ વિભાગોની સંખ્યા વધારતા ઘટે છે. P / L નો ગુણોત્તર કેવો થશે? P / L નાના થાય. ક્યારે? ક્યારે? n મોટા કરીએ ત્યારે. લંબાઈ વિભાગોની સંખ્યા વધારતા ઘટે છે, માટે શું કહી શકાય? સચોટતા વધશે. પણ જ્યારે આપણે આને પ્રેક્ટિકલી આ કામ કરવા જઈએ તો શું થાય છે? પ્રેક્ટિકલી આ કામ કરીએ ત્યારે સચોટતા વધે છે એ વાત સાચી, પણ એ સૈદ્ધાંતિક બાબત છે. પ્રેક્ટિકલ અને જ્યારે એનો ઉપયોગ કરવાની વાત આવે છે, વ્યક્તિ આ રીતનું કોઈ સ્ક્રુ ગેજ લે કે જેમાં આંટાની સંખ્યા વિભાગોની સંખ્યા ખૂબ વધારે હોય, તો શું બને? એને જોવામાં તકલીફ પડે. માની લો કે આપણી જોડે આવો એક વર્તુળાકાર સ્કેલ છે, આ સ્કેલ ઉપર 200 વિભાગો હોય, એની જગ્યાએ આ સ્કેલ ઉપર 500 વિભાગો પાડેલા હોય આ રીતના લાઈનો સ્વરૂપે, તો 200 વિભાગો કદાચ જોઈ શકાય સ્પષ્ટ રીતે, પણ 500 વિભાગો નહીં જોઈ શકાય. એટલે ત્યાં અચોકસાઈ વધશે. અને એનું કારણ અહીંયા આપણે શું આપીશું? માનવ આંખની જે આંટા જે વિભાગો છે એના છૂટા છૂટા જોઈ શકવાની વિભેદન ક્ષમતા છે એ ઓછી છે, માટે સચોટતા વધશે પરંતુ પ્રાયોગિક રીતે ઉપયોગી હશે નહીં. સચોટતાનું મૂલ્ય તો વધશે સૈદ્ધાંતિક રીતે, પરંતુ પ્રાયોગિક રીતે ઉપયોગી થશે નહીં. કારણમાં આપણે લખીશું કે માનવ આંખ જે છે એની જોવાની જે ક્ષમતા છે એ આટલા નાના વિભાગોને જોઈ શકશે નહીં, માટે ત્રુટી ઉત્પન્ન થશે. તો એ અહીંયા બી વિભાગ પૂરો થાય છે. સી વિભાગમાં આપેલો છે, પાતળા બ્રાસના સળિયાનો વ્યાસ વર્નિયર કેલિપર વડે માપવામાં આવે છે. ફક્ત 5 અવલોકનો દ્વારા મેળવેલ પરિણામની સરખામણીમાં 100 અવલોકનો વડે
મેળવેલ વ્યાસનું અપેક્ષિત પરિણામ શા માટે વધુ વિશ્વસનીય છે? હવે અહીંયા જે પ્રશ્ન આપેલો છે તે પ્રશ્ન બરાબર સમજજો. પ્રશ્નની અંદર એવું કીધું છે કે અવલોકનોની સંખ્યા જે છે અવલોકનોની સંખ્યા વધારવામાં આવે તો શું થશે? ધારો કે આપણે એક વસ્તુ સમજીએ કે કોઈ પ્રેક્ટિકલ કરવામાં આવે, એના 5 અવલોકન લઈ જવાબ મેળવી સરેરાશ લાઈન, એની જગ્યાએ 10 અવલોકન લઈ સરેરાશ લાઈન, 20 અવલોકન લઈ સરેરાશ લાઈન, કે પછી 50 અવલોકન લઈ સરેરાશ લઈએ, તો 50 વાળો જે સરેરાશનો જવાબ છે એ સાચા જવાબની વધારે નજીકનો હશે, એટલે ત્રુટી ઓછી થઈ. તો અહીંયા કહેવાનો મતલબ એ છે કે બ્રાસનો જે સળિયો છે એનો વ્યાસ માપવાની વાત કરવામાં આવે કે એની ત્રિજ્યા માપી છે, તો એના 2 અવલોકન લઈને જવાબ મેળવીએ, એની કરતાં 5 લઈને મેળવીએ, એના કરતાં 100 લઈને મેળવીએ, તો 100 વખતે જે જવાબ મળે છે 100 અવલોકનો લઈ સરેરાશનો જવાબ, એ ઘણો વધારે સાચા જવાબની નજીક હશે. માટે અવલોકનની સંખ્યા વધારવામાં આવે તો શું થશે? ત્રુટિ ઘટશે. માટે 2 અવલોકનો કરતા 10 અવલોકનો કે 20 અવલોકનો લઈ જવાબ મેળવો વધારે સાચા જવાબની નજીકનો જવાબ પ્રાપ્ત થશે, ચોકસાઈનું પ્રમાણ વધશે. અહીંયા બીજું તમે સમજી શકો છો કે ચોકસાઈ વધારવી હોય તો શક્ય એટલા વધારે અવલોકનો લેવા જોઈએ, સાચા જવાબની નજીક જવું જોઈએ. તો 80 વિભાગ અહીંયા આપણો પૂરો થઈ જાય છે. તો અહીંયા આપણે 3 પ્રશ્નો જોયા, 2.7 સુધી 8 સુધીના. હવે 2.8 નંબરનો પ્રશ્ન અહીંયા પૂરો થઈ જાય છે, 2.9 નંબરનો પ્રશ્ન નેક્સ્ટ વખતે જોઈશું.